ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ સત્તર માધ્યમ અને જાહેરાત આ આપણે જાહેરાત વિશે માહિતી મેળવીશું જાહેરાત આજના સમયમાં જાહેરાતનું મહત્વ ખૂબ જ વધારે છે આપણે ત્યાં તહેવારો આવે એટલે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે દાખલા તરીકે પચાસ ફ્રી

પોતાનું વેચાણ વધારવાનો પ્રયત્ન કરે છે જાહેરાતના માધ્યમો વેપારીઓ સંસ્થાઓ શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્રમાં સુધી પહોંચાડવા માટે જાહેરાતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે તમે ટીવી જોતા હશો ત્યારે પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે ખરું ને ભીત ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા મેગેઝીન અખબારો બસ કે ટ્રેનની સાઈડ ઉપર સંગીતના સાધનો લાઈટ બિલ વેરા બિલ તેમજ હાલના સમયમાં સોશિયલ મીડિયા એપ્લિકેશનો વગેરે જાહેરાતના માધ્યમો છે ઇન્ટરનેટ હાલના સમયમાં જાહેરાતનું સૌથી મોટું સાધન બન્યું છે જાહેરાતના ફાયદા ગેરફાયદા વિક્રેતાઓ માલસામાનનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડે છે ફાયદાઓ ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને જાણી શકાય છે વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે ગેરફાયદા જાહેરાતની પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચો થાય છે અને અંતે આ ખર્ચો તો ગ્રાહકોએ ભોગવવો પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય ફિલ્મોની હિરોઈનો જે સાબુની જાહેરાત કરતા હોય તે ખરેખર ઉપયોગ ના પણ કરતા હોય જાહેરાત આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાતો જોઈને ક્યારેક આપણા મનમાં શોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા શકતા નથી નથી બાળકો કે વડીલોને અપાવી એવા અનુભવ પણ થાય છે તો આ જાહેરાતનો એક ગેરફાયદો ગણાય છે દેખાદેખીનું ચલણ વધી જાય છે દેખાદેખીનું ચલણ એટલે અગર આપણા આસપાસ કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ ખરીદી હોય તો આપણે પણ તે વસ્તુ ખરીદવી તેવું ચલણ વધી ગયું છે આમ આ વિડીયોમાં આપણે જાહેરાત તેના માધ્યમો અને તેના ફાયદા ગેરફાયદા વિશે માહિતી મેળવી થેન્ક યુ